पदार्थो अपने सुखी दुखी नहीं करता. थिंग्स डोंट मेक अस हैप्पी और सैड. परंतु अपनो दर्शन, अपनी एटीट्यूड, ये अपने सुखी दुखी करे छे. अने ये एटीट्यूड पाछल अपना विचारों महत्वनो फालो भरवे छे. तेथी विचारोनी शुद्धि केम करवी, विचारोनी क्रांति केम लावी, वैचारिक विकास केम करो. थिंक. आम तो जीव मात्र तमें पशुओं ने जो, पक्षियों ने जो, वर्षों ती पक्षियों जे रीते मालो बनावती हती, नेस्ट 2000 वर्ष पहला जे रीते मालो बनावती हती, अतना पण एज क्वार. हवे प्लास्टिक वधारे उपलब्ध छे तो हवे प्लास्टिक थी बनावती हशे, કારણ કે એને તો જે મળે એનાથી બનાવવાનું હોય. તમે વધારે પ્લાસ્ટિક ફેંકશો તો પ્લાસ્ટિકથી બનાવશે. તો કોઈ વિકાસ નથી થયો, કારણ વિચારનો વિકાસ થયો નથી. 2000 વર્ષ પહેલાં પણ સિંહ જંગલમાં રહેતો હતો, અત્યારના પણ જંગલમાં રહે છે, મેનહટનમાં નથી રહેતો. હજી એની એ જ ગુફા હોય છે. આમ ટુ સ્ટોરી હજી તો બાંધ્યું નથી, આમ લિફ્ટ રાખી નથી, કારણ કે આ બધા જ બાહ્ય વિકાસ પાછળ પહેલાં વિચારનો વિકાસ થવો જોઈએ. હમણાં જ રૂમમાં વાત કરતો હતો, સો ફ્રેન્કફર્ટના એક ઝૂ કીપરે આ વાત નોંધી છે કે આમ તો મનુષ્ય અને વાંદરામાં જે ફેર છે એ બુદ્ધિના વિકાસમાં, વિચારના વિકાસમાં. પરંતુ વાંદરાઓમાં બી 3 પ્રકારના હોય છે. એમ તો ઘણા છે, બ્રોડ કેટેગરીઝ 3 કહું છું. એક તો ગોરિલા ટાઈપ ઓફ મંકીઝ, ગોરિલા. વાળ બી વધારે હોય, કાયા બી એની હ્યુજ હોય, શરીર બી એનું હ્યુજ હોય, સ્કેરી બી વધારે હોય, ધોઝ ટાઈપ. બીજા છે ચિમ્પાન્ઝી જેવા, કે એનાથી થોડા એ હોય પણ ચપલક હોય, થોડા સ્માર્ટ હોય, થોડા હોશિયાર હોય. અને ત્રીજા કે બોનોબો, વધારે આફ્રિકામાં થતા હોય છે, પણ નેમીજીને ખબર છે બોનોબો, બરાબર. મને રૂમમાં જ હમણાં કહેતો હતો કે યસ આઈ નો દેટ ઇઝ અ ટાઈપ ઓફ મંકી વિચ ઇઝ સો સિમિલર ટુ મેન. એની હરકતો બધી મનુષ્ય જેવી હોય છે, તો વાંદરો. તો પેલા ફ્રેન્કફર્ટના ઝૂ કીપરે કીધું કે સમજો એક પાંજરામાં ગોરિલા હોય, બીજા પાંજરામાં ચિમ્પાન્ઝી હોય, ત્રીજા પાંજરામાં બોનોબો હોય, અને પાંજરું લોક છે. ઝૂ કીપર જો પેલી ચાવી કેજમાં ફેંકે ને, 30 મિનિટ પછી તો પેલો ગોરિલા રજિસ્ટર કરે. આપણામાંથી એવાને આમ પાછળ ટ્યુબલાઇટ થતી હોય ને બધી ચીજ, એક સીધા ત્યાંથી આવ્યા છે. 30 મિનિટ પછી તો એને રજિસ્ટર થાય. એટલો આળસુ, એટલો વિચારનો વિકાસ નહીં. શરીરની શક્તિ ભલે વધારે હોય પણ ત્યાંનો ત્યાં જ રહે છે. ગોરિલાના જીવનમાં કોઈ ફેર તમે દેખતા નથી. ગાયોને જુઓ, 2000 વર્ષ પહેલાં એ ઘાસ ખાતી હતી, હવે બી ઘાસ ખાય. આપણે કેટલો વિકાસ કરી દો, ભાખરી ટુ પીઝા. આશ્રમ સિવાય વાલી તમે ક્યારે ભાખરી ખાધી હશે? તો ચાવી ફેંકે તો પેલો ગોરિલાને તો 30 મિનિટ પછી એ રજિસ્ટર કરે કે કોઈકે કંઈ ફેંક્યું છે, અને એ તરફ જાય તો જાય, ન જાય તો ન જાય. પણ ચિમ્પાન્ઝીના કેજમાં જ્યારે ચાવી ફેંકવામાં આવે, એ તરત એના તરફ જાય, હાથમાં લે, આમ તેમ કરે, જુએ, સમજવાનો પ્રયત્ન કરે કે આ કંઈ ખાવાની વસ્તુ છે કે દોરવાની વસ્તુ છે કે શું છે. અને પેલા બોનોબોના કેજમાં ચાવી ફેંકે ને એટલે તરત જ તાલામાં નાખી, તાલું ખોલી અને બહાર ભાગી જાય, કારણ કે એવો વૈચારિક વિકાસ થયો છે એનો કે જ્યારે એ ઘટના ગણતી હોય. તમે એક સમજો
હંમેશા નેમિજી જ મને આ માઇક પહેરાવે વગેરે. હા, તમારે તો ખાલી જોવાનું હોય. એક તમે એ રીતે જુઓ કે કોક વાર મારે કરવાનું હોય તો કેવી રીતે કરો, અને નહીં તો નેમિજી કસે બહાર ગયા હોય, હવે એ તો ગવર્નર ને રાષ્ટ્રપતિ ભવન ને એના માણસ છે, ગમે ત્યારે ત્યાં ભાગી જાય તો તમને 10 મિનિટ લાગશે. ઇનફેક્ટ હાવ ટુ ઇન્ક્રીઝ યોર અવેરનેસ. કોઈ વાર નેક્સ્ટ યરનો આખો વર્ષનો ગ્રંથ એના ઉપર આવી શકે. હજી આજ્ઞા મળી નથી, મેં ભગવાનને કીધું 11 હશે અમને કહી દેજો, ત્યાં સુધી તમને જેટલો વિચાર કરો એ કરજો. 6 ગ્રંથ મૂક્યા છે પ્રભુ જે આજ્ઞા આપશે. પરંતુ જો આ સિલેક્ટ થયો, એવરી સેશન ઓનલી સ્પીકિંગ અબાઉટ માઇન્ડફુલનેસ, નો ભક્તિ, નોટ સ્પીકિંગ અબાઉટ ભક્તિ, નો સ્પીકિંગ અબાઉટ બ્રહ્મ, બ્રહ્મ નથિંગ, ઓનલી માઇન્ડફુલનેસ કેવી રીતે વધારવી, એન્ડ લોટ ઓફ ટેકનિક્સ. કેટલીક આપણે કરી શકશું, કેટલીક આપણે નહીં કરી શકીએ, કારણ કે અહીંયા એવું વાતાવરણ ના હોય. જેમ કે એક ટેકનિક છે કે સુગંધ આવે તો સુગંધને જ્ઞેય નહીં બનાવો, સુગંધ સાથે વહો, ફ્લો વિથ ઇટ. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ તોડી નાખશે, એક જુદી ટેકનિક છે. પણ એના સિવાય બીજું તમારા જ્ઞાનમાં કાંઈ ના હોવું જોઈએ. એટલે સુગંધ આવે છે એની સાથે શેની સુગંધ છે એટલો વિચાર પણ ઉઠવો ના જોઈએ. ભાઈ મેડિટેશન ટેકનિક છે. હા, સો હવે એના માટે સુગંધ ક્યાંથી લે આવું? તો કેટલીક ચીજ ના રૂમમાં સુગંધ જોઈએ, આમ ફૂલની સુગંધ નહીં ચાલે. તો તમે કંઈ કરો તો થાય પાછું. હા પાડે પાછળ અર્ધ ચૈતવંદન મુદ્રામાં જે કરશે. પણ ગોડ વિલિંગ, ઇફ માય લોર્ડ વિલ્સ, તો એન્ડ ઇફ યુ ગો ફોર ધેટ, તો આઈ થિંક એવરી સેશન 2.5 કલાકનું તો તમે ભૂલી જ જજો. 2.5 કલાકના સેશન તો હવે ભૂલી જજો, બસ આ છેલ્લું આ ડિસેમ્બર સુધી. લિટલ નોલેજ, બિકોઝ યુ શુડ અન્ડરસ્ટેન્ડ વાય એન્ડ વોટ એન્ડ હાઉ ઓફ ધ ટેકનિક, એન્ડ વીલ ડૂ 112 ટેકનિક્સ 112 ઇન વન યર, જુદી જુદી રીતે. અને એમાં કેટલીક તો એવી છે શ્વાસ સાથેની છે, કેટલીક નાદ બિંદુ અને મ્યુઝિક સાથેની છે, કેટલીક શરીરની ઉર્જા સાથે છે, જુદી જુદી પ્રકારની છે. ઇન્ક્રીઝિંગ યોર અવેરનેસ. પણ અવેરનેસ ઇન્ક્રીઝ કરવા માટે તમારા થોટ પ્રોસેસીસ સવલા હોવા જોઈએ, નહીં તો એ જ વિકલ્પ બનીને વિક્ષેપ કરશે તમારી અવેરનેસમાં. ધેટ્સ વાય આઈ એમ ટોકિંગ કે આ બોનોબો છે તો વાંદરો, પણ જ્યારે જ્યારે પેલો ઝૂ કીપર આવીને લોક ખોલે અને બંધ કરે, એનું નિરીક્ષણ એવું હશે. એને એ બી ખબર નથી આ લોક કહેવાય, આ કી કહેવાય, આ કી આવી રીતે કરો તો અંદર આવું આવું આવી પ્રક્રિયા થાય. એ તો કોઈ તમને બી ખબર નહીં હોય કે આમથી આમ કરીએ તો એકચ્યુઅલી શું અંદર થતું હોય છે લોકની અંદર, કે ખુલી જાય છે, કોઈને ખબર છે? બોલો ભાઈ. વેરી ગુડ. LIVER કે LEVER? ઓકે, વેરી ગુડ. જો કેટલા તો એ બી ખબર નથી, બોનો બુક પૂછ્યા એને કંઈ ખબર નથી, પણ એનું નિરીક્ષણ, એનું બૌદ્ધિક વિકાસ એવો થયો છે કે મનુષ્યને પણ ન સૂજે એવી ચીજ કરી શકે, એ લોક ખોલીને ભાગી જાય. અને એમ કે એક વખત, એટલે એને નોંધ્યું છે કે એક વખત આવી રીતે એક બોનો બહુ ભાગી ગયો. એટલે એમ કે પહેલાં એ રાખી હશે કે હું સાઈડમાં ચાવી રાખું કે જેથી મારે પાછું લાવવાનું નહીં. તો પહેલાં એ જોઈ લીધી, બોનોબોએ કાઢી, લોકને ખોલ્યું, પાંજરું ખોલ્યું, ભાગી ગયો. તમે પણ કરી શકો જો તમારો વિચારનો યથાર્થ ઉપયોગ, વિકાસ અને ઉપયોગ કરો, તો આ ભવબંધનમાંથી તમે આ વિચારના માધ્યમથી છૂટી શકો. માટે તો પ્રભુએ કીધું કર વિચાર તો પામ, કર વિચાર તો પામ. એની આખી પ્રોસેસ છે કે સુવિચાર, સ્વવિચાર, તત્વવિચાર, સ્વવિચાર અને પછી વિચારથી પણ આગળ પ.
પાર ટ્રાન્સેન્ડ એટલે ઔષધ વિચાર ધ્યાન કીધું. પણ જે કાર્યનું કારણ બને છે, અંતે પામવાનું જે કારણ બને છે એ વિચાર છે, તેથી કર વિચાર તો પામ. માત્ર વિચારથી નહીં પામી શકે, પણ શરૂઆત વિચારથી જ થાય છે. અને વિચારના વિકાસ માટે આ શ્રવણ કરવું, વાંચન કરવું, વિચાર કરવું, ચિંતન કરવું, પરાવર્તના કરવી, આ બધી ચીજ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો જેમ જેમ જ્ઞાનીના અમૃતથી આપણે સિંચિત થઈએ છીએ, નેક્ટર ઓફ ધ નોલેજ ઓફ ધી એનલાઇટન્ડ, એનાથી વી સ્ટાર્ટ થિંકિંગ ડિફરન્ટલી. સી, કોઈ ફ્લોરેન્સ ગયું છે મારી સાથે? તમે લોકો 2002માં આવ્યા હતા. વેન વી વર ઇન ઇટલી, વી વેન્ટ ટુ ફ્લોરેન્સ. ફ્લોરેન્સમાં પેલું ડેવિડને જોવાનું હતું, નાગડાને, બીજું શું જોવાનું છે? ઇટ્સ અ બ્યુટિફુલ પીસ માઇકલ એન્જેલોએ કર્યું. સો યુ ઓલ નો ધ સ્ટોરી ઓફ ડેવિડ એન્ડ ગોલિયથ એન્ડ ઓલ, અને કઈ રીતે યુદ્ધ થયું. ફાઇનલી ભરત બાહુબલી જેવી કંઈક સ્ટોરી હતી કે આપણે આખા લશ્કરને લડાવીએ, એના કરતાં આપણે જ બે લડીએ અને જે નિર્ણય થાય તે નિર્ણય માન્ય રાખવું. હવે ગોલિયથ તો એકદમ જાયન્ટ માણસ, એકદમ પ્રચંડ કાયા અને એકદમ મોટો, અને ડેવિડ હતો 7 ફૂટનો, પણ તો બી પહેલાં આગળ. તો એના મિત્રોએ કીધું કે હાઉ વિલ યુ ગેટ હિમ, હી ઇઝ સો હ્યુજ, હી ઇઝ સો બિગ, હાઉ વિલ યુ ગેટ હિમ? બટ ધીસ ફેલો ઇઝ થિંકિંગ ડિફરન્ટલી. હી ઇઝ સેઇંગ બીકોઝ હી ઇઝ સો બિગ આઈ કેન નોટ જસ્ટ મિસ હિમ. હું કાંઈ પણ કરું તો એને થશે, ઉલટું એનું કોઈ થાય તો હું ખસી શકું, પણ હી ઇઝ સો બિગ આઈ કાન્ટ મિસ હિમ. એન્ડ હી વન. એક પેલું બેચકીનું એ લગાવી અને ગોલિયથને ખલાસ કરી, યુ નો ધ સ્ટોરી. તો ડેવિડ એન્ડ ગોલિયથમાં ડેવિડ કેમ વખણાયું? બિકોઝ હી થોટ ડિફરન્ટલી. વેન આઇન્સ્ટાઈન વોઝ ટોટ ઇન ધ બાય હિઝ પ્રોફેસર કોલેજમાં, અને એના પ્રોફેસરે કીધું, વોટ ઇઝ ધ સ્પીડ ઓફ લાઇટ? એનીબડી કેન ટેલ મી? વેરી ગુડ, બહુ હોશિયાર. 3 લાખ કિલોમીટર્સ પર સેકન્ડ ઇઝ ધ સ્પીડ ઓફ લાઇટ. 3 લાખ કિલોમીટર્સ પર સેકન્ડ. એના પ્રોફેસરે આ વાત કરી, પણ હવે જે બુકિશ હોય તે તરત લખશે 3 લાખ કિલોમીટર્સ પર સેકન્ડ, પણ આ આઇન્સ્ટાઈન હતો. સો હી વોઝ થિંકિંગ, એનું મગજ જ બીજી રીતે ચાલે. સો હી વોઝ, હી, એના હાથ ઊંચો કર્યો, એને પૂછ્યું એના પ્રોફેસરને, ઇફ આઈ રન ફાસ્ટર ધેન લાઇટ, એમ કરીને હજી તો સેન્ટેન્સ કમ્પ્લીટ કરતો નથી. એના સર કે કીધું, આ બધું પ્રોફેસરે કીધું, ફાલતું પૂછે, એને ક્લાસમાંથી બહાર કાઢ્યો. આ હાઉ કેન યુ ગો ફાસ્ટર દેન લાઇટ? અને આ જે એની બત્તી ચાલી, જેમ પેલું સફરજન પડ્યું ને ન્યૂટનને કંઈક લો ઓફ ગ્રેવિટી સૂજ્યું કે ઉપર કેમ ન ગયા ને નીચે કેમ પડ્યા, એના હજારો વર્ષ પહેલાં પણ સફરજન પડતા હતા, પણ કોઈનો વિચાર ના જાગ્યો. પણ આને એવો કોઈ વિચાર થયો, 1905માં થિયરી ઓફ રિલેટિવિટી આપે છે. એન્ડ ધેટ વોઝ અ ટાઈમ વેન હી વોઝ જોબલેસ. 7 યર્સ આફ્ટર હી ફિનિશ્ડ હિઝ કોલેજ, યુનિવર્સિટી, 7 યર્સ સુધી જોબ ગોતે અને આઇન્સ્ટાઈનને જોબ ન મળે ફોર 7 યર્સ. પણ એની ઇમેજિનેશન ચાલ્યા જ કરે, અને એ જોબલેસવાળા વર્ષમાં એને જગતને થિયરી ઓફ રિલેટિવિટી આપીને નોબેલ પ્રાઇઝ લઈ ગયા. થિંકિંગ ડિફરન્ટલી. હવે તમને વિષયના પદાર્થો આવે, પણ જ્ઞાનીના વચનામૃતના કારણે યુ સ્ટાર્ટ થિંકિંગ ઇટ ડિફરન્ટલી. એની ભૂતકાળની પર્યાય જુઓ, એની ભવિષ્યની પર્યાયનો વિચાર કરો, અને તમારો મોં સુકાવા લાગે. જે જે બધા સ્કાય વિલાના સેવામાં છે ને, મહેન્દ્ર કામદાર ને બધા, દે થિંક ડિફરન્ટલી. આપણું ત્યાં જોઈને તો કે હા, અહીંયા કેવી રીતે કોઈને રાખશો? 2 દિવસમાં બધું એ લોકોને મહેનત દેખાય ત્યાં. અને આપણે થાય કે અહીંયા તો
કોઈ વાર મંકોડા ભાઈ વિચારે કે આપણે રહેવું છે અહીંયા. સી ધીસ થિંકિંગ ડિફરન્ટલી વિલ ક્રિએટ અ પેશન ઇન યુ, પુરુષાર્થ ઇન યુ. યુ હેવ ટુ. જ્યારે એક શિષ્ય ગુરુને પૂછે છે, દીક્ષા લઈએ અને બધા દીક્ષાના નિયમો મને બધું જોયું તો કે આ તો ક્વાઇટ અઘરા છે બધા. તો એને એના ગુરુને કીધું, ગુરુજી આ મધ્યાત્મ પથ એવો લાગે છે કે માન બે ત્રણ જણ કંઈક પામી જાય, બધાનું ગજું નથી લાગતું. એના ગુરુએ કીધું, તારી વાત સાચી છે, આ માર્ગ એવો જ છે અને પામે તો બે ત્રણ જણ પામે. પણ એ બે ત્રણમાં કોઈ વાર તું પણ હોય ને. સી આ વિચારમાં પોઝિટિવિટી કેવી રીતે આવે. વાત તારી સાચી છે કે બે ત્રણ જણ પામે એટલો વિકટ છે. સ્વરૂપ પ્રાપ્તિ સુધીની વાત કરું છું, પણ એ બે ત્રણમાં તું કેમ ન હોઈ શકે. આવી રીતે તમે વારંવાર તમારા વિચારો ઉદયો તમને નીચે લઈ જાય અને જ્ઞાનીના વચનની સ્મૃતિ તમને પાછું પોઝિટિવ બનાવે. પોઝિટિવમાંથી પણ પહેલાંનું સિમ્પલ લાઈફ એન્ડ સિમ્પલ લિવિંગ એન્ડ હા પહેલાંના જમાનાની કહેવત છે. હા, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. હવે એવું ક્યાં જોવા મળે છે? સિમ્પલ કોમ્પ્લેક્સ લિવિંગ એન્ડ કન્ફ્યુઝડ થિંકિંગ, આવું જીવન છે. પેરેન્ટ્સ આર ઓલસો કન્ફ્યુઝડ. એક ચાયવાલો હતો. હવે ચાયવાલાનું શું ભવિષ્ય? પ્રાઇમ મિનિસ્ટર બની ગયો, બન્યો જ નથી અને પ્રાઇમ મિનિસ્ટર બની ગયો. સો પેરેન્ટ્સ આર કન્ફ્યુઝ કે છોકરાઓને ભણાવવા કે નહીં ભણાવવા. ભણાવીએ છીએ તો બિચારો દિલ્હીની બહાર નીકળતો નથી, અને નથી ભણાવ ન ભણાવીએ તો કોઈ વાર પ્રાઇમ મિનિસ્ટર બી થઈ જાય. એટલે કહું છું કન્ફ્યુઝ. ગઈકાલે રાત્રે અમે આખું મહાભારત, આઈ વોઝ વેઇટિંગ ફોર નિમિજી ટુ કમ બેક ફ્રોમ સેવા, પછી 9:15 સુધી આઈ વેઇટેડ, ધેન આઈ સ્લેપ્ટ. તો એટલો ટાઈમ બેઠા તો સંજુ ને મૌલિક બધા જેટલા રૂમમાં હતા, મેં કીધું વર્ષો પહેલાં જે સ્થિતિ, એટલે હસ્તિનાપુરની ને ઇન્દ્રપ્રસ્થની જે વર્તમાન દિલ્હી છે મહાભારતના સમયની, એ આજે ભારતમાં બની રહી છે, રિપીટ થઈ છે. એક્ઝેક્ટલી સેમ થિંગ. જ્યાં સુધી એની એ જ વૃત્તિઓ ઉત્પન્ન થયા કરે, એનું એ જ સીન ઊભું થશે. અને ખાલી હી વિલ વિન ધ વોર જે ધર્મની સાઈડ પર હોય, જેની પાસે શ્રી કૃષ્ણ હોય. આમ બીજું કર્યું છે શું કૃષ્ણે? અત્યાર તો ઉપાડ્યો નથી. હવે આમ કર ને તેમ કર એવું બી કોઈ ઇન્સ્ટ્રક્શન આપી નથી. રનિંગ કોમેન્ટ્રી જેમ તમે ડ્રાઇવિંગ વખતે બી તમારા ડ્રાઈવરને આપતા હો એટલી બી આપી નથી. ના આમ આપી છે, ના આમ આપી, કાંઈ નહીં. માત્ર માત્ર એની એટીટ્યૂડ પોઝિટિવ કરી છે. એના હાથ પગ ઢીલા થઈ ગયા હતા, એને બદલે એને યુદ્ધ જીતાડી દીધું. વિચારને એક રાઈટ ડિરેક્શન આપ, એ જ વચનામૃત કરી રહ્યું છે આપણા માટે. સો યુ નીડ વિચાર. તમને જોઈશે રાઈટ ટાઈમે રાઈટ વિચાર આવે તો યુ વિલ બી એબલ ટુ કંટ્રોલ યોર મૂડ્સ. થોડો લેટ આવે તો તમે કરી શકશો પશ્ચાતાપ, અને આવે જ નહીં તો તમારામાં રહેશે મૂર્તા. ટાઈમસર આવે તો યુ વિલ બી એબલ ટુ કંટ્રોલ, નહીં તો તમે તમારા કંટ્રોલ્સ બધાને જ આપ્યા કરશો. એટલા બધા રિમોટ તમે બીજાને આપશો કે એ કંટ્રોલ કરશે. તમે વારંવાર સી યુ શુડ ચેક એવરી ડે, આજના દિવસમાં હું કેટલી વાર ડિસ્ટર્બ થયો, બસ કેટલી વાર આઈ વોન્ટ ટુ નો, કેમ, કોના કારણે, આઈ ડોન્ટ વોન્ટ ટુ નો. બિકોઝ એ કારણ તો મને ખબર છે કે તમે તમારું રિમોટ એને આપ્યો છે એટલે તમે ડિસ્ટર્બ થયા છે, એટલે એ બોલ્યો તો તમે આમ થયું, એ ના બોલ્યો તો તમને આ થયું. કારણ મને ખબર છે, એટલે મને સ્ટોરી તો કહેવાની જ નહીં તમારે. ખાલી તમે કેટલી વાર ડિસ્ટર્બ થયા, હાઉ મેની ટાઈમ્સ વર યુ ડિસ્ટર્બ ટુડે, પછી એ
તમારા આંતરિક વિચારના કારણે હોય કે બહારની કોઈ ઘટના, પણ એ ઘટના વખતે પણ વિચાર જ કારણભૂત છે, ઘટના નહીં. સો છોકરાઓ સ્કૂલમાંથી આવ્યા અને પેપર આપીને આવ્યા તો કે કેવું ગયું પેપર? ચોક્કસ ફેલ. તો કે આટલી મહેનત કરતા હતા ને કેમ ફેલ? તો કે 70% આઉટ ઓફ સિલેબસ પૂછ્યું. આઉટ ઓફ સિલેબસ જ્યારે પૂછાય ને તો આપણે આપણે આમ અધિકારથી કહી શકીએ કે પણ સિલેબસમાં જ નહોતું. એનો સમ પીપલ આર સો બુકેશ. તમે બસ તમારા સેવાનું ખબર હોય, પણ તમને જો પૂછ્યું ને હમણાં સૂર્ય એટલે કે તડકો છે કે છાંયડો છે, તો કે ખબર નહીં હે. આ આ સિલેબસવાલા. એન્ડ લાઈફ વિલ ઓલવેઝ આસ્ક આઉટ ઓફ સિલેબસ. તમારી અવેરનેસ લેવલ તમે વધારશો નહીં, કારણ કે કશું જ પ્રવચનમાં નહીં આવ્યું હોય એવી પરીક્ષાઓ આવશે. એ તમે એમ નહીં કહેતા કે અરે આ સંબંધી તો કંઈ બોલ્યા જ નથી, તો અમારે શું કરવાનું? સિલેબસની બહારનું જ પૂછાશે. એક્ઝામ્પલ, વાઇફ્સ મૂડ. વાઇફનો મૂડ સિલેબસમાં છે? આ 9 વાગ્યા લો, 10:45 તમને છોડું, 10:15 વાગે બિના આ મૂડમાં હશે તમે અત્યારથી કહી શકો? એ જે મૂડમાં હોય તમારે કઈ રીતે રિસ્પોન્ડ કરવાનું એના માટે તમારી તૈયારી જોઈ. એટલે યુ બી એટ યોર બેસ્ટ મૂડ તો પછી કંઈ પ્રોબ્લેમ જ નથી. એનો નેગેટિવ હોય તો બી તમે ટેકલ કરી શકશો, એનો તમારા જેવો હોય તો બી ટેકલ કરી શકશો, અને એ બહુ ચાર્જ થઈ ગયો હોય તો બી તમે ટેકલ કરી શકશો. એક ભાઈને સડનલી ઊભા કર્યા કે આવો ને માઇક પર કંઈક બોલું. એટલા બિચારા નર્વસ થઈ ગયા. તે વચમાં એનું વોલેટ કાઢે, કંઈક જુએ, પછી પાછું એકદમ સિંહની જેમ બોલે, પછી પાછા થોડા ડાઉન થઈ જાય. એટલે કે તમે શું કોનો ફોટો જુઓ છો? તો કે મારી વાઇફનો. મારી વાઇફનો. કે વેન યુ કેન ડીલ વિથ સચ અ બિગ પ્રોબ્લેમ. આ તો કાંઈ નથી, આ તો કાંઈ નથી. આઈ એમ સેઈંગ યોર અવેરનેસ લેવલ્સ. અને એના માટે વિચારનું અમૃત, સદવિચારનું અમૃત, એના માટે જ આ બધી પરાવર્તના કરીએ છીએ. કે પાછું તમારું કર્મના ઉદયમાં સંધિ થવાથી તમારા ભાવ, તમારા મૂડ્સ આમ તેમ થયા હોય, પાછું જ્ઞાનીના અમૃતથી એ ટ્રેક પર આવી જાય. સો ઇમ્પોર્ટન્ટ. કારણ કે વર્લ્ડ યુ કાન્ટ કંટ્રોલ. તમે સારું કામ કરો છો કે ખરાબ is not important. World will criticize. બહુ જૂની કથા, શિવ પાર્વતી ને પાડો. પેલો પાડો ગયો ગાંધીનગર, પાડો દેખાતો? હા, ઓકે ઓકે. તો શિવ પાર્વતી અને પાડો, શિવ પાર્વતી ને પાડો જતા હતા, અને એમાં શિવજી પાડા ઉપર બેઠા હતા, ભગવાન છે, પાર્વતી ચાલતા હતા. લોકોએ કીધું કે જો શરમ છે, આ વ્યક્તિ પત્નીને ચલાવે છે અને પોતે પાડા પર બેઠો છે. એને તરત જ પાર્વતીની ઉપર બેસાડી છે. તો બી અમુક બોલવાવાળા બોલ્યા. બંને જણ બેસી ગયા. તો કે છે કંઈક દયા પાડાને? બંને જણ ઉતરી ગયા. તો કે જો પાડો આમનો આમ જાય છે, એનો ઉપયોગ કરવાને બધે ડોબાઓ ચાલે છે બાજુ. એનીથિંગ યુ ડૂ, એનીથિંગ. એક વર્ગ તો હશે વિચ વિલ ક્રિટિસાઇઝ યુ. એનીથિંગ યુ ડૂ. તમે મંદિર બનાવો ને તો કહેશે, તમે જો સફેદ પથ્થરનું બનાવ્યું તો કે નખાય આટલા બધા પૈસા, આટલા લોકો દુઃખ ભૂખથી મરે છે અને તમને આરસના મંદિર બનાવે. અને તમે કાલા પથ્થરને કોટા સ્ટોનનું બનાવશો તો કે છે કંઈ પ્રભુ ભક્તિ જેવું કંઈક છે? આટલું પ્રભુએ આપ્યું પણ એનું મંદિર જો કેવું બનાવે. તમે મંદિર નહીં બનાવો તો બી કે બોલો, જ્ઞાન જ્ઞાન કરે છે પણ જ્ઞાનીની તો ભક્તિ કરતા નથી. જ્ઞાન કરતા જ્ઞાનીમાં. તમે બનાવશો તો કે અરે પૂજા પાઠ બંધ કરો. કેડી પૂજા પાઠ બંધ કરો. જ્ઞાનશાલા બનાવો, જ્ઞાનનો અભ્યાસ કરો. ખાલી ટીલા ટીપામાં તમે કેમ રહી જાઓ છો? તમે કાંઈ પણ કરો, તમે કાંઈ પણ કરો, તમે ખાલી ટેલી જ્ઞાની સાથે કરો.
So there was one. શું કરું કહી દો પછી મારે ખાંડ દ્રષ્ટાંતથી શરૂ કરવાનું છે એટલે એ તો બધું તમને આવડે છે. આત્માની બધી વાત તો તમને આવડતી હોય છે, ખાલી એનો વિચાર કેવી રીતે કરવાનો એ જ નથી આવડતું ને. તો સો દેર વોઝ વન યંગ ગાય, એને નવું નવું એના માસ્ટર પાસે પેઇન્ટિંગ શીખ્યો. અને યુ કેન સ્ટાર્ટ પેઇન્ટિંગ રાજુભાઈ એટ એની એજ, પેઇન્ટિંગને એ બિકોઝ ઇટ્સ અ ફોર્મ ઓફ મેડિટેશન. અને એ બી એકવાર એક ટેકનિકમાં આવવાનું છે, આઈ એમ ફિગરિંગ ઇટ આઉટ કે કેવી રીતે કરાવ. તમે તમે કઈ રીતે પેઇન્ટ કરો છો, તમે કયો કલર વાપરો છો, તમે કયો શેપ બનાવો છો, એના ઉપરથી તમારી મનોસ્થિતિમાં કેવી રીતે ફેરફાર કરીને આખી એની થેરપી છે. સો વન સ્મોલ ગર્લ, એને એ જે બી પેઇન્ટિંગ કરે ને ખાલી બ્લેક કલર વાપરે, તરત ખબર પડી જાય કે એની અંતરમાં નેગેટિવિટી બહુ છે. એને બ્રાઇટ કલર્સ, બિકોઝ ધેર ઇઝ નો જોય ઇન હર લાઈફ, નો હોપ ઇન હર લાઈફ, એમ કરી રહે. સો ધીસ વોઝ ધીસ પેઇન્ટર, માસ્ટર પાસે પેઇન્ટિંગ કરીને એમ એક બ્યુટિફુલ પેઇન્ટિંગ કર્યું. અને શિમલામાં એકદમ કયો ચોક છે, નેમ ઇઝ ગાંધી ચોક, કયો ચોક બોલ્યા, ગાંધી ચોક. હા તો એ લઈ ગયો હતો ને બધાને, એટલે તો ગાંધી ચોકમાં એને એનું પેઇન્ટિંગ મૂક્યું, એકદમ વચમાં સરસ રીતે મૂક્યું. અને નીચે એક બોર્ડ લખાવ્યું કે મેં બહુ બહુ મહેનત કરીને આ પેઇન્ટિંગ બનાવ્યું છે, અને જો તમને ઇફ એનીબડી ફીલ્સ એનીથિંગ રોંગ ઇન ધીસ ઓર નોટ કરેક્ટ, તો ત્યાં આગળ એક નાનકડો ક્રોસ મૂકજો, સો આઈ કેન મેક ધ કરેક્શન્સ. પછી 3-4 કલાક માટે ફરવા ગયો, પાછો આવ્યો, હી કુડ નોટ ફાઇન્ડ હિઝ પેઇન્ટિંગ, ઓનલી ક્રોસિસ. બિચારો એટલો દુઃખી થઈ ગયો, એટલો ડિજેક્ટેડ થઈ ગયો, કેટલી મહેનતથી પેઇન્ટિંગ કર્યું. મેં હમણાં જ બકુમાં પેઇન્ટિંગ કર્યું, તો આઈ નો ઇટ ઇઝ એન આર્ટ. કર્યું હતું ને ત્યાં પેઇન્ટિંગ બજારમાં, તો હી વેન્ટ ટુ હિઝ માસ્ટર, સો ડિજેક્ટેડ, રડવા લાગ્યો. કેટલાક લોકો નાની નાની વાતમાં રડી પડે, નેમીજી નાની નાની વાતમાં બસ રડી પડે. તો એ રડવા લાગ્યો અને એને માસ્ટરને કીધું કે હવે હું કદી કેનવસને હાથ લગાડવાનો નથી, આઈ વિલ નોટ ટેક બ્રશ ઇન માય હેન્ડ. હાથે તો કે શું થયું, પછી એને આખી વાત કરી. એના માસ્ટરે કીધું કે ચાલ આપણે પાછું એવું જ પેઇન્ટિંગ મને કરી આપ. એક્ઝેક્ટ આબે હૂબ એને એવું પેઇન્ટિંગ કર્યું. પછી માસ્ટર એન્ડ ધીસ ફેલો બોથ ગો ટુ ધ ગાંધી ચોક, એ જ જગ્યા પર પેઇન્ટિંગ રાખ્યું. નીચે એટલું જ લખ્યું કે મેં બહુ મહેનતથી આ પેઇન્ટિંગ કર્યું છે, એન્ડ ઇફ એની વન ફાઇન્ડ ઇઝ નોટ રાઇટ ઓર ઇટ નીડ્સ કરેક્શન, પ્લીઝ કરેક્ટ ઇટ, નોટ પ્લીઝ ક્રિટિસાઇઝ ઇટ, પ્લીઝ કરેક્ટ ઇટ. 4 કલાક ફરીને પાછા આવ્યા, પેઇન્ટિંગ એવું ને એવું જ હતું. સો ક્રિટિસાઇઝિંગ ઇઝ સો, આ બરાબર નથી થયું, હા આમ આ સારું નથી લાગતું. અચ્છા તો તું કરીને બતાડ સાહેબ. તો કે છે ને એકચ્યુઅલી આમ જ કરાય. યુ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ વેરી ઇઝી ટુ ક્રિટિસાઇઝ, પણ યુ ટેક ઇટ એન્ડ શો હાવ યુ કેન ડૂ ઇટ વેરી નાઇસલી, તો યુ ફીલ કે વિથ ધ ગિવન લિમિટેશન્સ કોવર ધીસ વોઝ ધ બેસ્ટ. આર યુ ગેટિંગ ઇટ? So the world is going to criticize you. At least you don't criticize the world. Chal. Tare nat gamti ne criticism. Tu kai bhi kare ne koi tarat suggestion ape ta nat gamtu ne. Tu aaje niyam le ke koi ne suggestion nahi apana. To ke maru to badu perfect jo hoye ma kya suggestion apana j hoye. Aaj taru bhram che. Aaj. E to tane tu ka to bahu sensitive hoye etle ghabraye. Athva tu tu bahu vengeance valo hoye. તો ગભરાય તો કોઈ કરેક્શન ના આવે, કે તારા માટે પૂજ્ય ભાવ આવે એટલે કરેક્શન. પણ ક્રિટિસિઝમનું મેટર તો ભગવાન મહાવીર માટે બી હતું. યુ શુડ નોટ ગેટ અફેક્ટેડ બાય ઇટ. એના માટે સ્ટ્રોંગ વિચાર શક્તિ જોઈએ. કૃપાળુદેવે વિચાર બળ શબ્દ વાપર્યો છે. આમાં પણ હતું, 569 બી હતું, 856માં બી 5 પ્રકારના બળ કીધા છે. એમાં વિચારનું બળ એવું કે એની ગમે તે બને પણ વિચાર બળના કારણે એની આંતરિક સ્થિતિ બદલાય નહીં. ગમે તે સમાચાર મળે, ગમે ત્યારે મળે, પણ આંતરિક સ્થિતિ તારી બદલાય નહીં.
એવું વિચાર બળ હોવું જોઈએ. ખાલી ક્રિયા બળ હોય છે ને આપણું, સ્ટેઇંગ એન્ગેજ્ડ ઇન સમ એક્ટિવિટી હોલ ડે, હોલ ડે. તમે સવારના ઉઠ્યા ત્યારથી તમે આરામ ક્યાં કર્યો છે? પણ ઘટના બને ને તમે તૂટી જાઓ છો, કારણ કે આ બધી શુભ પ્રવૃત્તિ દ્વારા જે વિચાર બળ બનવું જોઈએ એ નહીં બનાવો તો ગમે તેવા, અરે કોઈ ઘટના ન બને તો કલ્પના કરીને બી તમે દુઃખી થઈ શકો. ઓલરેડી આ વખતે જે નવા ચાર પાંચ આત્મર્પિત દીક્ષા એટલે દીક્ષાર્થી છે, એટલે આજે હું કહેતો કે હવે એ લોકોને રાખવાના ક્યાં, કારણ કે આખું ફૂલ છે. એટલે મેં પછી ડિક્ટેટ કર્યું એને કે આટલા જણને હવે સાધક નિવાસનો એક રૂમ આપ. ઓલરેડી ચેન્જિંગ, પહેલાં તમને લાગતું તું ઉપર છે સાહેબ, ઉપર છે, હવે સામે છે સાહેબ. સાહેબ તો છે જ, ઉપર નહીં તો સામે. સી સો એની વે તમે કલ્પના કરો કે મરી ગયા, મારો નંબર ના હોય તો સારું, એ કલ્પનામાં તમે દુઃખી થઈ શકો. આઈ વિલ ટીચ યુ, વેટ. If you wish something and it happens, be happy. And if you wish something and it does not happen, believe it, it is God's wish and be happier. If you wish something and it happens, be happy. Be happy. And if you wish something, it does not happen. So it has happened, God's wish. So it's better or not? તારી વિશ કરતા ગોડ્સ વિશ ફોર યુ ઇઝ બેટર ઓર નોટ? સો બી હેપીયર. લંડનવાલાને જોઈને અમે સ્કૂલમાં ઘણી એજી વેલ્સની રાઇટિંગ ને એ બધું સ્ટડી કર્યું છે. સો એજી વેલ્સ ઇઝ ધી ઓથર ઓફ 84 બુક્સ, બેસ્ટ સેલર 84 બુક્સ. એને સ્યુસાઇડની એટેમ્પ્ટ કરી હતી. હાઉ થિંકિંગ વીક બની જાય બેટા, થિંકિંગ વીક બની જાય તો શું થઈ શકે, અને એ થિંકિંગને રિપેર કરી દો તમે તો કેટલું સરસ થાય. એજી વેલ્સ, યુ હેવ ડન એની પોઈમ્સ બાય એજી વેલ્સ? નો. એટલે આઈબીમાં તો કંઈ શીખાવ, જનગણ મને બી આવડે કે નહીં? એ બી નહીં બોલો તો પછી વંદે માતરમ. So what happened? He was so dejected with life. And nanaone to bahu e chhe. Ek baap to khali bulb sarku karva mate chadyo. Bulb change karvo hase ke saaf karvo hase ena mate kai khursi lidhi ne chadyo. Ane dikrao e booma boom karine eni maane bolavi didhi ne badhu. એ લોકો સમજ્યા કે સ્યુસાઇડ કરવા માટે. આ બ્લુ વેલના આખા મૂળમાં એટલી બધી વખત સ્યુસાઇડની એટેમ્પ્ટ કરવાની હોય કે એ લોકોને થયું કે હી ઇઝ હેંગિંગ હિમસેલ્ફ. તો એવી રીતે વેન હી વોઝ એજી વેલ્સ વોઝ ટ્રાઇંગ ટુ કમિટ સ્યુસાઇડ, એને થયું કે એને એના ઇંગ્લિશ ટીચર બહુ ગમતા એમને. હી યુઝ ટુ લાઇક હિઝ ઇંગ્લિશ ક્લાસીસ. એટલે એમ થયું કે એક છેલ્લી નોટ, છેલ્લો ફોન કરી દઉં. અને ફોન કરે છે કે મેમ આઈ કાન્ટ ટેક ઇટ એની મોર એન્ડ આઈ વોન્ટ ટુ એન્ડ માય લાઈફ. અને લિટલ ઇન્સ્પિરેશન ફ્રોમ ધેટ સાઈડ, એટલું કે વોટ એવર નાવ આઈ કાન્ટ સ્ટોપ યુ ફ્રોમ ઇટ્સ યોર લાઈફ, પણ યુ આર વેરી ગુડ એટ રાઇટિંગ એસેસ, યુ આર વન્ડરફુલ ઇન રાઇટિંગ એસેસ. તારા એસેસ વાંચું ને તો મારું બધું પેપર કરેક્શનનો થાક ઉતરી જાય. કેન યુ રાઇટ વન લાસ્ટ એસે એન્ડ ધેન કમિટ સ્યુસાઈડ? Why I want to die. અને એ લખતો ગયો એના વિચારો બદલાતા ગયા. એ જો તે વખતે મરી ગયો હોત તો વી વુડ હેવ મિસ ધીસ ઓથર, ધીસ ફેમસ પર્સનાલિટી. પણ જરાક વિચાર બદલાયો અને એની બુક્સ એટલી મોટિવેટિંગ બુક્સ છે. એ ગાંધીજી attempted suicide at the age of 12. Yes. એટ ધ એજ ઓફ 12, કારણ કે વિચાર બળ એમનું બહુ વીક હતું. આ તો એ ઘટના જે સ્ટેશન ઉપર બની એમાં જ એ જે વિચારની ક્રાંતિ લાવી, એક જ ઘટના લાવી શકે આ ક્રાંતિ. જો ન ફેંક્યા હોત તો કોઈ ઓળખતે નહીં ગાંધી, કોઈ જાણતે નહીં કે ગાંધી જેવું કોઈ આ પૃથ્વી પર હતો.
અને અત્યારના ઠેર ઠેર તમે જુઓ, હવે પોણા બે વર્ષમાં તો ગાંધીજીની 150th યર આવશે, તમે આખા વર્લ્ડમાં સેલિબ્રેશન્સ જોશો. એની પહેલાં આખા વર્લ્ડમાં એમના મહાત્માના થઈ ગયા. સો હુમ ટુ મેક ગ્રેટ, હુ ડિસાઇડ્સ? ગોડ. ગોડ ડિસાઇડ્સ. એન્ડ બાય વિચ નેમ હી શુડ બી ગ્રેટ, હુ ડિસાઇડ્સ? ફૈબા. ફૈબા જ નક્કી, ફૈબાનો તે વખતનો જે મૂડ હતો એ નામ પછી ફેમસ થઈ જાય છે કે નહીં? ફૈબાએ તારું નામ અપૂર્વને બદલે ગોલગપ્પા રાખ્યું હોત તો અત્યારે આપણે બધા શું બોલતે? ગોલગપ્પાજી. એન્ડ યુ વુડ હેવ બીન ફેમસ ધેટ વે. પછી તું કેવલ નામ બી પામ્યો હોત તો ગોલગપ્પાજી જ થાત, પ્રભુ ગોલગપ્પા. સો જસ્ટ વન લેડીઝ મૂડ, વન લેડીઝ મૂડ, અને એ આત્મા ગ્રેટ બની જાય તો તમે એનું નામ સ્મરણ કરીને તમારો મોક્ષ ઉભો કરો. કયા નામથી? શ્રીમદ રાજચંદ્ર, સમજો, લક્ષ્મી નંદન કે જે બી હતું તે. એ એક વ્યક્તિનો મૂડ, અને એ વ્યક્તિ પુરુષાર્થ કરે જેનું નામ પડ્યું છે, અને એનું નામ સ્મરણથી આપણે પવિત્ર થઈ જાય. એટલે આપની આ પવિત્રતામાં ફૈબાનો બી હાથ ખરો, ખરો કે નહીં? બેલેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. ઘડી ઘડી તમારું બેલેન્સ ચૂકાશે. મેની ટાઈપ્સ ઓફ બેલેન્સ, નાઉ આઈ ડોન્ટ હેવ ટાઈમ, પણ મેની ટાઈપ્સ ઓફ બેલેન્સ, બટ બેલેન્સ ઇઝ વેરી મચ નેસેસરી. દેર વોઝ ધેટ મેયર ઓફ લેસ્ટર, ઓર વોટ એવર યુ સે, લાઇસેસ્ટર ઓર વોટ એવર. શું છે બેન, લેસ્ટર છે કે લાઇસેસ્ટર છે? લેસ્ટર છે તો તમે કેમ લાઇસેસ્ટર લખો? એમ જ ઓકે. તો એની મેયર હતી, શી હતી, એન્ડ શી વોઝ વેરી પ્રેઝન્ટેબલ, અને એ બોલે એટલે બધા, એવરીબડી વુડ બી ગ્લુ ટુ હર, અને વેરી પ્રેઝન્ટેબલ, વેરી પાવરફુલ. પરંતુ શી કુડ નોટ બેલેન્સ અ સેલ્ફ. એને પેલું ક્લેપ્ટોમેનિયાનો રોગ હતો, એન્ડ યુ નો વોટ ઇઝ ક્લેપ્ટોમેનિયા? હા, ક્યાંય બી જાય ને કંઈક ફ્લિક કરી દે, જરૂર બી ન હોય કોઈ વાર. તમે જો આમ હોટેલમાં જતા હોય તો તમને એક ટીશ્યુ બોક્સ બી ફ્લિક કરવાનું મન થઈ જાય, પછી એ વાપરવાનું બી ના આવે કોઈ વાર, કે ટુઅર લેવાનું મન થઈ જાય કે કશેથી કાંઈ લઈ જાય. ફ્લિક કરવાની જ એક વૃત્તિ, બહુ વિચાર પણ ના ચાલે, એવું એક માનસિક વૃત્તિ એને હતો. એક વખત શી વોઝ કોટ ઇન અ મોલ, એવી રીતે ફ્લિકિંગ અ પેર ઓફ સોક્સ. બહુ પૈસા હતા એની પાસે, એની જરૂરિયાતો જેટલી બધી જ પૂરી થઈ શકે એવી હતી, પણ આ રોગના કારણે એને મફતમાં જ લેવું હોય, પૂછીને બી ના લેવો હોય, ફ્લિક જ કરવો હોય, તો એમાં થાય, એમાં સીસીટીવી ઉપર પકડાઈ ગઈ, અને પછી એની બહુ બદનામી થઈ. શી કુડ નોટ બેલેન્સ હર ઇમોશન્સ, શી કમિટેડ સ્યુસાઇડ. વેન યુ કાન્ટ બેલેન્સ, તમારું થશે કોઈ વાર રાગાત્મક, કોઈ વાર દ્વેષાત્મક, કોઈ વાર અહંકાર, કોઈ વાર એકદમ એનો કોમ્પ્લેક્સમાં જાઓ, કેવી રીતે તરત જ કઈ દવા લેવી, પેટમાં દુખે તો આ દવા લેવી, માથું દુખે તો આ દવા લેવી, એવી પ્રકારની સાધનામાં પ્રવૃત્ત થઈ વિચાર બળ એવું વધારવું કે યુ કેન બેલેન્સ યોર સેલ્ફ. એના માટે જ છે આ બધું સત્સંગ. ખાલી ટાઈમ પાસ નથી કે 8-10 સેવા તો કરવાની નથી તો શું કરીએ, તો કે બાપા કાંઈ કાંઈ પણ બોલો ને, અમને એવું જ ચાલે છે ને. યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધીસ જ્ઞાન યુ હેવ ટુ યુઝ to balance yourself, psychological balance, balancing your emotions. પણ ઇમોશન્સને આપણે ઈચ્છીએ કે હમણાં મને ક્રોધ ના આવવો જોઈએ, મને શાંત રહેવું જોઈએ, હમણાં મારે ડિપ્રેસ ફીલ ન થવું જોઈએ, લોનલી ફીલ ન કરવું જોઈએ, ઇટ ડઝન્ટ વર્ક દેટ વે. સીધું જ ઓટો સજેશન તમે કરો પણ નથિંગ વર્ક્સ. એના માટેની એ વિચાર શક્તિ જોઈએ, અને એ વિચારમાં આપણે અમૃત દરરોજ ભરીએ છીએ, વચનામૃત, કે ગમે તેવા ઉદયો આવો, એકદમ જીવલેણ ઉદયમાં આવો, અથવા તો કાંઈ ના આવો, અથવા તો મોટો અવોર્ડ મળવાનો હોય, પણ કોઈ બી સ્થિતિમાં તમારી દશા તમે બેલેન્સ રાખી શકો, એના માટે આ વર્ષોનું કરે છે આપણે. વાત સમજાય? પ્રેમ આપે જ. સો
એક ચાઇનીઝ એમ્પરર હતો અને એનો એક મિનિસ્ટર હતો, તો કે આપણે આપણું રાજ્ય બરાબર ચાલે ને એના માટે બે ડિપાર્ટમેન્ટ ખોલ્યા છે. એક ડિપાર્ટમેન્ટ છે જેમાં બધાનો વખાણ કરવાનો અને બધાને રિવોર્ડ કરવાનો, બીજો ડિપાર્ટમેન્ટ છે જેને બધું એનાલાઇઝ કરવાનું અને બરાબર ન હોય તો પનિશ કરવાનું. એમ્પરરનું ચાલે ભાઈ, એમ્પરર કે હું આ ડિપાર્ટમેન્ટ લઉં, કયું? રિવોર્ડ કરવાનું, રિવોર્ડ કરવાનું ડિપાર્ટમેન્ટ હું લઉં. બધાને બધાની આંખમાં સારા જ દેખાવું હોય ને, અને એમ કે તું પેલું ડિપાર્ટમેન્ટ લે. એટલે આ જે આવે એને ગિફ્ટ આપે, એને વખાણ કરે, બધાને સારા સારા સમાચારો આપે એવી રીતે, અને કંઈક ખોટું કરે તો બી માફ જ કરી દે. અને પહેલાંનું ડિપાર્ટમેન્ટ નાની નાની વાતમાં સીધા બધાને જેલ ભેગા કરે. સો ઓફકોર્સ આ એમ્પરર બીકેમ પોપ્યુલર અને ધેટ ફેલો વોઝ નોટોરિયસ, અને કોઈને એનું નામ આવે તો ગમે નહીં, અને લિટરલી ડર લાગે કે આ તો કોઈ આ ન્યાય જ કરશે, અને એ બી એના મગજ પ્રમાણે. એટલે આમાં કોઈ પ્રેમ કરુણા દયા કશું મળવાનું નહીં, અને ભૂલ તો થાય. એટલે ધીસ ફેલો વોઝ નોટ એપ્રિશિએટેડ, ધ એમ્પરર વોઝ લવડ બાય ઓલ. એ પેલો એમ્પરર બહુ ખુશ થયો કે જો બધા મને કેટલું ચાહે છે, કોઈ તને ચાહતું નથી, સો આઈ એમ ડુઈંગ માય જોબ પ્રોપરલી. એટલે કીધું ઓકે, તો તમે એક મિટિંગ બોલાવો કે આજે એક જાહેર સભામાં કાલે છે અને બધા બને તો આવજો. કોઈ ના આવ્યું, કોઈ ના આવ્યું, કારણ કે હવે શું કરવાના છે? એ તો પનિશ તો કરવાના નથી, પનિશ તો કરવાના નથી, એમનું ડિપાર્ટમેન્ટ તો એ છે. અને પેલા મિનિસ્ટરે જ્યારે બધાને બોલાવ્યા, બધા જ પહોંચી ગયા કે કોકવાર એ ખાલી ન આવ્યા એમાં જેલ ભેગા કરી નાખશે આ. એટલે પેલા એમ્પરરને તો કહો, ધેટ મીન્સ બધા તારા નામથી બધા જ આવે, મારા નામથી કોઈ ના આવ્યું, લેટ્સ એક્સચેન્જ. એટલે મિનિસ્ટર સેઝ, ઇટ ડઝન્ટ વર્ક ધેટ વે, યુ હેવ ટુ પરફોર્મ બોથ ધ રોલ્સ એન્ડ યુ શુડ નો હાઉ ટુ બેલેન્સ ઇટ. તમે ન્યાય બી કરો અને કરુણા બી કરો, તમે પ્રેમ બી કરો અને ટ્રેનિંગ બી આપો. યુ હેવ ટુ લર્ન હાઉ ટુ બેલેન્સ. તમે કહો મને આ જ ગમે છે, પણ એનાથી બી કાચા રાખશો બધાનું, બધાનું અહિત કરશો તમે. યુ હેવ ટુ લર્ન હાઉ ટુ બેલેન્સ. સી, બીકોઝ ધ મેથેમેટિક્સ ઓફ ધી હાર્ટ ઇઝ વેરી ડિફરન્ટ. વેન યુ હેવ ટુ પ્લે હોટ એન્ડ વેન યુ હેવ ટુ પ્લે કોલ્ડ, ઓલ ધેટ યુ હેવ ટુ લર્ન હાઉ ટુ બેલેન્સ. પેલો તૂટતો હોય તો તે વખતે એની મિસ્ટેક પણ ના બતાવો, જસ્ટ સપોર્ટ. બિકોઝ વેન અ પર્સન ઇઝ ડિસ્ટર્બ ઓર ઇઝ ઇન સ્ટ્રેસ, હી નીડ્સ લવ નોટ એડવાઇસ. હી નીડ્સ લવ નોટ એડવાઇસ. અને તે વખતે 10 જણ તમને ખાલી એડવાઇસ આપે, એડવાઇસ જ આપે. અને એ લોકોને એમ થાય કે જો અમે મદદ કરીએ એડવાઇસ આપીને, બધા ટાઈમ ધ પર્સન ઇઝ સપોર્ટ લવ. So you need to balance it. આમાં આમ કરવું જોઈએ એવી કોઈ બુક હું તમને ના સજેસ્ટ કરું, એ તમારા વિવેકમાંથી જ આવવી જોઈએ. એટલે તો આખું વર્ષ વિવેક ચૂડામણી લીધું. વિવેક જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, અને ત્યાં ત્યાં તે આચરવું. એક જ પ્રકારનું કે ના હું આમ જ કરીશ, હું પેલું જ કરીશ, ઇટ વોન્ટ વર્ક. થોડા ટાઈમ પછી યુ વિલ ફીલ કે મારી બધી મહેનત ઝીરો. So, there was one person in a blood report, he had to run, and a heart surgeon passe ene kai surgery kyo, to best heart surgeon je ho to eni passe gayo, diagnosis karayo, pachi kai surgery hati, 3-4 divas pachi surgery hati, ane 3-4 divas pachi pe nurse avine kidu ke, આર યુ શ્યોર તમારે આમની પાસે જ સર્જરી કરવી છે? તો કે હા, ઇઝ ધ બેસ્ટ ડૉક્ટર. એનો એક્સપિરિયન્સ જુઓ, એનું સક્સેસ રેટ જુઓ, એનું ભણતર જુઓ, બધું જ વન્ડરફુલ છે. તો કે એ બધું બરાબર છે, પણ 2 દિવસ પહેલાં એનો છોકરો મરી ગયો, અને એ આઘાતથી હી હેઝ બીકમ ઇનસેન. સો નાવ હી ઇઝ નોટ ઇન પ્રોપર ફ્રેમ ઓફ માઇન્ડ. હવે તમે કરાવશો એની પાસે સર્જરી? સી, જસ્ટ બીકોઝ હી લોસ્ટ ઇઝ બેલેન્સ, તો હવે એનું બધું ભણતર ઝીરો, એના બધું એક્સપિરિયન્સ ઝીરો. એટલે કોઈ ગમે તેટલો હોય પણ એ બેલેન્સ કેટલું રાખે, સ્થિત પ્રજ્ઞ જોજો. એના પ્રવચન નહીં જોતા,
પ્રવચન કોઈ બી કરી શકે પણ જીવનમાં ઘટના બને ત્યારે બેલેન્સ ના રાખી શકે તો એને હું આધ્યાત્મિક સાધક ના કહું. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ બેલેન્સ. એ બેલેન્સ ક્યારે આવે? યથાર્થ સમયે યથાર્થ વિચાર આવે તો બેલેન્સ આવી જાય, નહીં તો ના આવે.